આ માણસને ભજનનો ભરોસો છે, મારો કહેવાનો અર્થ છે આ ભજનના ભરોસાનો માંડવો છે. આ ભાડે લઈને કરે છે અહીંયા, એનો અહીંયા આશ્રમ નથી સાહેબ, પણ સાહેબ આખાય ઉતારો એ બધે આટા મારતા મારતા આવ્યા છે. અહીંયા જે આ રાહતાળ દેખાય ને, ભજનનો પ્રેમ સાહેબ બીજે નથી દેખાતો, શું કામ એનો ભજનનો ભાવ છે, હેત છે. એટલે જેટલું બોલ્યું એટલું ઓછું છે, પણ આ મેળામાં બોલવા કરતા જેટલું સંભળાઈ જાય. છેલ્લી વાત કહું, આંખ કાન મોઢું નાક અને બોડી શરીર સ્પર્શ, આ પાંચેય વસ્તુ છે ને ભાઈ, આંખ જ જોવે છે એવું ન કહેવું, માની લેવું. મોઢું જ પીવે છે એવું ન માનવું, કાન જ સાંભળે છે એવું ન માનવું. દુનિયામાં અમુક બોલતાય ન હોય ને સાંભળતાય ન હોય, પણ આ પાંચ વસ્તુ છે ને એ પીએ, એક એક વસ્તુમાં પાંચેય ગુણ છે. આંખ પીવે છે, આંખ વાતો બહુ કરે છે મારા બાપ, આંખ વાતો કર લે ને એવી કોઈ વાત ના કરી શકે. આંખને સ્વાદની પણ ખબર છે, આહા. એવી જ રીતે કાન એ વાતો કરે છે અને કાને પીવે છે, કાનથી પીવાય છે ને એ હૃદય સુધી પહોંચે છે. એટલે આપણે સારા પ્રસંગમાં કહેવામાં, કથા માટે પૂજ્ય મોરારી બાપુ જેવા મહાપુરુષોની કથા હોય તો પત્રિકામાં શું લખીએ ખબર, કથાનું અમૃત પાન કરવા આવજો. તો કાન પીવે પણ છે, શરીરને આમ ખાલી અડોતા વાતું થઈ જાય છે યાર. કો કેવું હોય તો અડોક દિન આમ કોણી મારે તો કેટલી એક હારે ગપ દિન વાતું થઈ જાય છે યાર. ઠોસા ઠોસામાં ફેર છે, ઠોસા ઠોસામાં ઘણો ફેર છે રે, કોને ઠોસો કહેવાય છે. નહીં હકીકત, તમે આમ ખાલી આમ છેદ કરો સાહેબ, ઢોરને ખબર પડી જાય મને શું કામ ઠોહો માર્યો છે, હાલવું છે પાછું ફરવું છે, માયાને નથી ખબર પડતી. બોલો ક્યાં પાછું, માયા મીન્સ કે આ જે સંસારની માયા, બટ નોટ નોટ માયા આહિર. એક બાપુ એ કુતરી પાડી, જો કહી દઉં, જો હવે પાછા વરસ દે કેદી ભેગા થાય એ કહી દેવા ગયો ને બાપા, મને કે તું એ લઈ લે એની ફરમાઈશ. એને એક ધોળી કુતરી પડી છે, ઓલું ન રૂસડા વાળો આવે ઝીણું, ક્યાં ગયો ગુપાઈ શા કરવા આવી ગયો, હા એક ઝીણી એવી પાળી છે. અરે શહેરમાં બહુ એવું, અમેરિકામાં તમે જાઓ ને, અમેરિકામાં એના છોકરાને ન બોલાવો તો હાલે, પણ એના એને એના છીંટુને ન બોલાવો ને તો દુઃખ લાગી જાય. તો એક જણા વળી એનું છીંટું રૂસડાવાળું હતો, એરપડાવાળા રૂસડા, તે વળી રમાડવા મળ્યો મહેમાન, રમાડવા મળ્યો રૂસડાવાળા ગલુડા મહેમાન, છીંટું તમારું કેટલું વાલું છે, ઓલો કે એ બાજુ એનું મોઢું નથી, બિસ્કીટ દેતો હતા, બોલો ચિંટું ચિંટું લખી. હવે જેના મોઢા કઈ બાજુ છે એ ન ખબર પડે. હવે પરિસ્થિતિ એવી છે આપણે, એલા એ તમે ખોટા મને માને એમ કેમ હેરાન કરો છો યાર. આ નામ છે ને એ સ્ત્રીલિંગ છે, એટલે મહેરબાની કરીને તમે છે ને મારું ઘડીક હાલવા ગયો હા માથા આવમાં, હવે હકારો ને ઘડીક તો હું ઘડીક બે મિનિટ તું કહી દઉં હું વાત કરતો હતો. જો જયારે જો પેલા કેવું હતું ખબર, દરવાજાની બહાર એક માણા રાખતા, હું કામ ઘરમાં કૂતરા નોકળી જાય છે, અને હવે માણા કૂતરા રાખે માણા નોકળી જાય છે, આટલો ફેર થઈ ગયો છે. હે એટલે ગજબ ગજબ બધું થતું જાય. ત્રીજી વાત,
આ વાત એ માટે કરું કે અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે, મેડિકલ એટલું બધું આગળ વધ્યું છે કે તમારું પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો ફેરવી દે, તમે ફેરવી શકો, વાળની સ્ટાઇલ તમે ફેરવી શકો. હમણાં નથી આવ્યા વન સાઈડ ને, એક જણે કીધું કે વાળ કપાવી ગયો એટલે ઓલા કીધું કે કેવા વાળ કપાવા ઓલા કારીગરે, તાકે હલકટ સિવાય બધા કાપો. તમારા હેરસ્ટાઇલ તમે ફેરવી શકો, તમારા કપડાની સ્ટાઇલ તમે ફેરવી શકો, તમે એફિડેવિટ કરાવીને તમારી સરનેમ તમે ફેરવી શકો, તમારું સરનામું પણ તમે ફેરવી શકો, પણ કહેવા ગયો સાહેબ તમારો સ્વભાવ ન ફેરવી શકો. એ તો સ્વભાવ તો સદગુરુની કૃપા હોય તો જ ફરે ભલા માને. આ વાત એના ઉપર છે કે એ એ સ્વભાવ ન ફરે તો કેવી પરિસ્થિતિ થાય. અને હકીકત છે જેમ જેમ તમારું લેવલ વધતું જાય એમ એમ તમારા સ્વભાવમાં, આપણા સ્વભાવમાં, તમારા મીન્સ કે આપણા બધા ભેગા એમાં સ્વભાવમાં ફેર પડવો જોઈએ. તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. આ નક્કી કહું તમને, જો તમે એની 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 સરખામણીમાં જોશો તો ભગવાન તરત કહે કે આ સાયકલ વાળા થી નાનો છે, અને અને મગજમાં જે સાયકલ જ છે. ઓલા ગુરુ ને શિષ્ય બે નદી વટતા હતા, નદી નદી, અને એ ગુરુ શિષ્ય એવા સંપ્રદાયના હતા કે એને સ્ત્રીને સામું ન જોવાય. હા એવું હતું, હા લેપા છે, હતું એ કહું ને એમાં. અને હું તો તમને બધાને કહું તમારા કપાળે તમારે ટીલા કરવા કે તિલક કરવા એ નક્કી કરી લેજો. હું માલધારીને દીકરો છું, ઘેટા બકરાનો માલ રાખતા ભાઈ, અને અમારા ગામમાં ઘણા છે. અમે ઘેટા ઉપર ટીલા કરતા કે આ વાડાનું ઘેટું આ વાડામાં ન ગળી જાય. હા નહીં, તિલક કરો, ત્રિપુટ કરો, મારો નાથ રાજી થાય. સાહેબ સનાતન ધર્મને તમામ ધર્મ એક થી સનાતન ધર્મનું કરો. અત્યારે સોટી જ ગયા બધા આ દેશના. હું ચોખ્ખું કહું, જે તમારા મહાદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ રામ કૃષ્ણ અને શિવ, આનાથી કોઈ દુનિયામાં જગતમાં કોઈ એમ કહેતો કે અમારો ભગવાન મોટો, એ બધી ખોટી વાતો છે ભલા માણા. યાદે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશી ની ત્યાર તનવા સંત મયા ગિરી સંતા વિશાખ સિંહ. અને અમેરિકાની નાસા કંપની એમ કહેતી હોય કે પૃથ્વી ફરે છે એનો જે અવાજ આવે છે એમાં ઓમ ઓમ નીકળે છે, તો નાસા સ્વીકારે છે કે એ ઓમ તો શિવ જ છે. નાસા સ્વીકારે પણ અમુક લાહા નથી સ્વીકારતા. એને તમે હું ગલ્યો તમને, લાસા નથી સ્વીકારતા. એ લાસાને લાડવામાં નાખીને ખાઈ જાવ. લાસા લાડવા કે ને આપણે, લાસા લાડવા, લાસા લાડવા કે ઓલા કેવા મોતીસૂરના, પણ લાહા તો લાહા હો, ધાબાના ધાબાના યાર. નહીં હું સત્ય કહું સાહેબ, કે આવું કોઈ ખોટું પુરવતા હોય ને કહેજો કે આ રહેવા ગયો. તમે તમારી રીતે જેને માનો એને, પણ તમે કઈ રીતે કહી શકો કે આ દેશમાં શિવ, અરે દેશ નહીં પૃથ્વી ઉપર સાહેબ. આજી સુધી તમે, હું તો એમ કહું કે આપણો આપણો ભગવાન કેટલો મહાન છે. જો કોઈ દિવસ ભલામણા પેગંબર સાહેબ એવું નથી કીધું કુરાનમાં કે હું ભગવાનથી મોટો છું. એને કીધું હું ભગવાનનો ટપાલી છું, પેગામ દેવા વાળો છું. ભગવાનનો જે પેગામ છે એ તમને આપવાનો છું, એટલે મારું નામ પેગેમ્બર છે, મેસેન્જર અંગ્રેજીમાં, એટલે પેગંબર સાહેબ. કારણ કે મને ઉપરથી ભગવાન જે મને એ પ્રેરણા કરે છે એ હું સમાજને આપું છું, એટલે એ નક્કી છું. એની સામે ઈસુ ક્રાઇસ્ટ એને ચોખ્ખું કીધું કે હું પરિબ્રહ્મ પરમાત્માનો બાળક છું, તો આપણો ભાઈ છો. આ ચોખ્ખું ઈ બોલેલા છે, આ કઈ મારા ખીચાની વાત નથી સાહેબ. એ કૃષ્ણ ચડે ચાવ ગીતામાં બોલ્યો છે કે અર્જુન તમામ હું છું, તારે મારે શરણે આવ્યું. હે હવે આ બધું મૂકીને મિનીને થાવવા જાવું યાર. હા તમામ ધર્મને 100% ન્યાય હોવો જોઈએ, પણ કોઈ ધર્મે ખોટા મોટો વિચાર કર્યો જ નથી. જે છે એ સત્ય, તો એ ધર્મને આપણે તેને માન દેવું જોઈએ કે એણે કોઈ દી શિવની સાઈડ કાપવાની કોશિશ કરી જ નથી. સ્વભાવ જેવી રીતે જ્યાં જાતા જાય એ પ્રમાણે હોવો જોઈએ,
સ્વભાવ ન ફરે તો શું થાય એનો દાખલો દઉં. દાખલા તરીકે મને થોડીક વાર પૂરતો રાજા બનાવ્યો હોય અને હું હે 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 કરીને ઉભો રહ્યો, કોણ છે, હે હે મકલો લીડી લેવાનું થાય છે, એમ રાજાને ન બોલાય. એટલે જે નાટક કંપનીનો માલિક હોય ને એ મને એ પાત્ર ન આપે. હા ખમા બાપ, શું સુર લાગે, ખમા બાપુને ઘણે ખમા લડવા જવું છે, ન હાલે એમાં યાર. તો પછી કઈ મારે ફરમાશું બધું લઈ, હાલો ઘડીક ભાઈ ઘડીક છીંટું છીંટું લઈ જ લો, હબ હબ નહીં. જો આ તમે ફરમાશ કરો છો, ઓલો ભાઈ ફરમાશ દઈને ગયો, મારે શું કરવાનું, એ તો તમે કયો ભલા મારા. આવ શાંતિ, નહીં નહીં મારે મારે તો હું પછી આગલા વર્ષે ઠેઠ આવવાનો છું. હા હા લખપણ બાપાને તાળીઓથી વધાર, કારણ કે મને બે દિવસ થા ભાઈને ફોન આવતા હતા ક્યારે આવું. મેં કીધું નિરાતે જાય, અને હું હકીકત સાહેબ હું કહું, કારણ કે હું કલાકાર નહોતો ને ત્યારે શિવરાત્રિ મેળામાં આવતો, જે કોઈ ઓળખતો નહોતો ને તે દી મેળામાં આવતા ને એ જે મજા આવતી મારા એ ચાર ન થતી બોલો. એ જે આપણે અમુક અમુક સંતો પાસે જઈએ, અરે વાહ વાહ આજા આજા દર્શન કરવા ચાલ આજા. અરે એક જણા તો એક બાપુના પગ પકડી લીધા, બાપુ આશીર્વાદ દે દો. ક્યા હૈ બોલ, બાપુ આશીર્વાદ દે દો. કેસા આશીર્વાદ, બાપુ એસા એસા એક મંત્ર દે દો. કેસા મંત્ર, ઓ મંત્ર એસા દે દો. કેસા ફળ, બોલતા નહીં બચ્ચો, કે બાપુ એક એસા એક એક એસા એક એસા મંત્ર દે દો, જો મંત્ર મેં મેરે ઘર મેં જાકર મેરી પત્ની કો સુનાવું, બાદ મેં વો પત્ની મેરા કિયા સબ કામ કરે. તા તો બાપુના હાથમાં સલમ પડી ગયો, એસા મંત્ર હોતા હૈ, એસા મંત્ર હોતા હૈ તો હમ યહાં હોતે હૈ. તા આમાં કોક કોક એવું હોય, પણ કહેવાય ગયો આ શિવરાત્રિના મેળામાં એક પણ એવી મહાપુરુષ એવો વ્યક્તિ ન હોય, કારણ કે હજારો વર્ષથી આ મેળો હાલ્યો આવે છે. અને કહેવાય ગયો સાહેબ અહીંયા આવા સંતોના એવા દર્શન કરજો, કારણ કે કોના રૂપમાં કોણ હોય ખબર નથી ભલા માણા. ઈશ્વરદાસજીને કીધું કે ભૈયા જે શિવરાત્રિના મેળામાં ન્યા મળશો, અને પવનને હામા પવને જે ધૂળીનો એમ કહેવાય કે ધવાડો જતો હોય, માન લેજો કે અહીંયા લક્ષ્મણ બેઠો હશે ભલા માણા. અહીંયા અહીંયા બધાય, અને જેટલા ચિરંજીવી છે એ બધા હોય જ અહીંયા. હા એટલે આપણે ગોતવાના, પણ એમ ગોતવાય જવું નહીં પાછું. હા નકર દીપડું બીપડું આપણને ગોતી લે પાછું, એટલે આમાં બહુ નહીં, આમાં માણી લેવાનું ખાલી. અને જો ભૂલે શું કે દર્શનથી જાય ને ભાઈ, જો તમે ભૂલથી તેલમાં હાથ નાખો તો એ દાજવાના છો, અને ભૂલથી બરફમાં હાથ નાખવાનો તો એ ટાઠું જ લાગવાનું. લાઇટનું બિલ તમે ભરતા હશો, કનેક્શન તમે લીધું હશે, હોલ્ડર માંગણી ભરશો એટલે ફગાવી જ નાખશે. એ કંઈ એમ નહીં કે આ બિલ ભર્યા છે ને આને થોડું આપણે ધણે નાટી છૂટાવાય. આ ભજન જો ભાવથી કરો, કભાવે કરો, પૈસા લઈને કરો, મફત કરો, એમાં કાંઈ ફેર પડવા નથી, ભજન કરો. ઘણા એમ કે ભજનવાળા બહુ પૈસા લે એટલે તું અમારો છોકરા હું મોહેલ મૂકવા જવા. હા યાને એ પૈસા લો છો કે નથી લેતા, આ લાઇટના તમે બિલ ભરી આવ્યા કે નથી ભરી આવ્યા એને કંઈ ફેર પડે છે યાર? તમે બિલ ભર્યું નહીં બાકી નહીં હું શોર્ટ ન લાગે, ડબલ જમા કરાવી નાખ્યા હોય કે 5 વર્ષ સુધી ભરવા દઉં, આપણે 2 લાખ રૂપિયા નાખી જોઈએ આપણે બેંકના ખાતા જીએબીના ખાતામાં, તો પછી ઉલટર માંગળ ફરત કે ટાટા હેરડા ન આવે, ધણે લાટી છૂટે. ભજન પરમાત્મા સૂર્ય હવા પાણી આ 5 તત્વો છે ને એ બધાને હરખ્યાસ કામ કરે છે. અમે તો એ માનીને જ આ ધંધો કરીએ છીએ. હા હકીકત કહું સાહેબ, ભાવે કભાવે. તમે તમે એમ કહો, ઘણા એમ કહે કે અમારા દીકરા બહુ પૈસા લે, આમાં બેઠા એને કોઈ આવી ભાઈ મને ઉછી આંગળી કરો લે. આ તમે મફતમાં મોજ કરો છો એનું પૂન કોણ મારો બાપ દેહે બીજાને? લેર કરો ને બળિતરા કરવા કરતા યાર. અમુક અમુક તો પ્રોગ્રામમાં આવે ને કલાકારના લિસ્ટ બને, મારે ઓલો અત્યારે ઓલો અત્યારે તે કોને દીધા ઈ કેને ભાઈ યાર. હાવ હાવ કોરી હોપારીમાં આલું છે, મિક્સ હોપારી વરિયાળી પાવડરમાં નહીં. હકીકત કોક ભજન કરે ને ભજન હારે કરો, ટેકો આપો એટલે મજા દેવા કરે. એટલે સ્વભાવનો ફેર સદગુરુની કૃપા વગર થતો નથી, વાત એ છે. એમ અહીંયા જે સંતો આવે છે સાહેબ, એ કહેવા ગયો કાલ રાતે બધાના હામિયા નીકળશે,
અને કહેવા ગયો કુંડમાં પડે પછી અમારી કોણ કારે ક્યાં વ્યોજાઈ દેખાતું નથી, તો કલ્પના તો કરો એમાં કોણ કોણ આવતું હશે. બસ આમાં સાધુડાના દર્શન કરી લેવાય, બીજો કાંઈ કરાય નહીં. એટલે એ શું થયું ભાઈ? એક જણો ધૂણતો તો કોણ છો તક દેશામાં, બીજો પડખે મળ્યો ધૂણો તું કોણ તક હું એને હાંડળી. એ જોઈ ને બાપા પેલો દાખલો છે મારી હામો કહો કે ઉટાટીઓ કર્યો. હું નવ ઘરા જાણો દેરું નાખી માથે. સારું સારું હવની રીતે મોજ કરતા. આ મેળામાં કહું ને ગમે પ્રકારનો મેળ થઈ જવો જોવે. અને સરકારે જે યોજનાઓ કરી છે એમાં ધ્યાન દેજો ભાઈ. બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, કચરો બધે ઓછો નાખજો, વનસ્પતિઓને નુકસાન ન કરતા, આ હિન્દુ મુસ્લિમના ભેદભાવ છોડીને એક બનો, ખોટે ખોટા આંદોલનો ધંધા બંધ કરો. આ પગે લાગીને કહું, ભારતમાં જે જન્મ્યા છો, ભારતની માટી જેને અડી છે, એ ભારત વિરુદ્ધનું કાર્ય કરે એ ભારતના પેટનો ન હોય. અને ભારતમાં રહીને ભારતના બંધારણ વિરોધની વાતો કરવી હોય એને કહેજો, અમે તમારા લાભાર્થે ડાયરા કરી દેહું ને તમારે જે દેશમાં જવું અહીંયા રવાના કરાવી દેશું, પણ મહેરબાની કરીને ભારતમાં રહીને આ ધંધો ન કરતા. હા, વડાપ્રધાન સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે દેશનું, તમે કલ્પના કરો. 170 ગઈ ગપ દઈ. આ સ્વચ્છતા અભિયાન, આ સ્વચ્છતા અભિયાન જ છે સાહેબ, આ દેશનું બંધારણ છે. કાંઈ આમ તમે જુઓ એ 5 વર્ષજી તમે મારા રાષ્ટ્ર કાંક નવા સપના જોઈ રહ્યું છે એને સાથ આપો, મારો કહેવાનો જરૂરી છે સાહેબ. પછી કોઈ પણ પાર્ટી હોય, અમારે કોઈ પક્ષ, અમે તો જ્યાં સારો લાગ્યો કે સારો વ્યક્તિ લડતો હોય એમાં અમે જાહેરમાં ભાષણ કર્યા છે ભાઈ, અને એ જીત્યા એને સરકારે સ્વીકાર્યા છે. અને સરકારને ખબર જ હોય કે આપણા માયાભાઈ જેનું કામ કરતા હોય મોળો ન હોય. હાલે ભાઈ ખોટી વાત થોડી છે, અમે થોડા ખવડિયા ભેગા બે હતા, શું વાતો કરો તમે? હા, પાવડું પીને ફૂલ થઈ જાય તેને વી આવી ગયા અમારી હેરી, એની ભેગા થોડા કાંઈ હોય. હા હા, એ મરદ પીતો હોય એ મરદ હોય, એમ કંઈ મળે વખાણ નથી કરતા, પણ હકીકત તો આ છે સાહેબ. રાષ્ટ્રનું હિત કરવા માટે આ મેળા છે ને, 18 વરણ એક થાય અને એક જ રહોડે જમે, 18 વરણ એક જ પગતમાં જમે, જેના અન્ન ભેગા એના મન ભેગા બને અને 18 વરણ એક થઈને એવો મજબૂત રાષ્ટ્ર બને, દુનિયાના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે સાહેબ. આ મેળામાં લે આવું કંઈક લેજો યાર. ઘરેજીને પાછા હેઠા હાટું કોશું ભરાવતા. એક ભાઈ મને કે શું થશે કાશ્મીરનું, પહેલાં પૂછતા શું છું તે તું કહેતો હતો, ન થાય કાંઈ વાળ વાકો ન થાય. હા, એ લઈ જતા છે કાશ્મીર, એ એવડી પાકિસ્તાન વાળાને ખબર છે કે વેજ ભો હાટું હગા ભાઈઓને જો કોશું મારતા હોય. અરે આપણી માવું પૂછો તો બેઠ્યું, મારા બાપ માતાજીના ગરબા ગાચ્યો, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી ગયો. મહાકાળી માં દર્શન નો દે, પાવલી જાતિ નો કરતી હોય એની પ્રજા કાશ્મીર જાતું કરે ખરા? પણ એ તો ખાલી હાસ્ય કરું છું સાહેબ, આ દેશ છે ને એ દાતારીનો દેશ છે.